नमस्कार, मिड डे न्यूज बुलेटिन में आपનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં શહેરી વિસ્તારોમાં ભાજપનો દબદબો યથાવત. અમદાવાદ, જામનગર મહાનગરપાલિકાઓમાં ભાજપને ધરખમ સરસાઈ. તો અમદાવાદમાં ભાજપનો 19, કોંગ્રેસની 14 બેઠકો પર વિજય. ભાવનગર અને સુરત મહાનગરપાલિકામાં કોંગ્રેસ આગળ, તો વડોદરામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે એક સરખો મુકાબલો, કસોકસ સ્થિતિ. રાજકોટમાં ભાજપ આગળ. નગરપાલિકાઓમાં પણ ભાજપનું કમળ ખીલ્યું. બોપલ, ગુમામાં ભાજપનો ભવ્ય વિજય. અત્યાર સુધીમાં મળેલા પરિણામો મુજબ ભાજપને 283 તો કોંગ્રેસને 170 બેઠકો મળી. 53 અપક્ષ ઉમેદવારો પણ વિજયી. જિલ્લા પંચાયતોમાં પંજો મજબૂત. કોંગ્રેસને મળી 147 બેઠકો પર જીત, જ્યારે ભાજપને માત્ર 95 અને અન્યોને 8 બેઠકો પર મળ્યો વિજય. ભરૂચ જિલ્લા પંચાયતમાં જદયુને ફાળે 3 બેઠક. તાલુકા પંચાયતના પરિણામોમાં કોંગ્રેસ આગળ. ભાજપની 391 બેઠકો સામે કોંગ્રેસને મળી 500 બેઠકો પર જીત. અમદાવાદના પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલનો ભવ્ય વિજય. ભાવનગરમાં બીજેપીને પછડાટ. મેયર અને શહેર પ્રમુખ હાર્યા. સમાચાર વિગતવાર જોઈએ. ગુજરાતના મતદારોનો ઈવીએમમાં કેદ મત ચુકાદો જેમ જેમ બહાર આવતો જાય છે તેમ તેમ અણસાર મળે છે કે શહેરી વિસ્તારમાં ભાજપનો દબદબો અકબંધ રહેવાનો છે. 6 મહાનગરપાલિકાની 572 બેઠકના અત્યાર સુધીમાં જાહેર થયેલા પરિણામ ઉપર નજર નાખીએ તો અમદાવાદમાં ભાજપ 19 અને કોંગ્રેસના ફાળે 14 બેઠકો ગઈ છે, તો પૂર્વ મેયર મીનાક્ષીબેન પટેલની જીત થઈ ગયા છે. જામનગર મહાનગરપાલિકાની 64 બેઠકોમાંથી ભાજપને ફાળે 19 બેઠક ગઈ છે, તો કોંગ્રેસને માત્ર 5 અને અપક્ષને 3 બેઠક મળી છે. રાજકોટ મહાનગરપાલિકામાં 72 બેઠકો પૈકી ભાજપને 4 બેઠકો મળી છે. સુરતમાં કોંગ્રેસને ફાળે 4 બેઠકો ગઈ છે, તો વડોદરાના પરિણામ થોડા ધીમા જાહેર થઈ રહ્યા હોવાથી કોંગ્રેસને 4 અને અપક્ષને 1 બેઠક મળી હોવાનું બહાર આવ્યું છે. ભાવનગર મહાનગરપાલિકામાં પર બેઠક પૈકી 52 બેઠક પૈકી જાહેર થયેલા પરિણામમાં 4 બેઠક કોંગ્રેસને મળી છે. તાલુકા પંચાયતોની કુલ 4709 બેઠકોની મતગણતરી ચોકસાઈપૂર્વક ચાલી રહી છે, જેમાંથી બહાર આવેલ પરિણામ પ્રમાણે ભાજપને 391 અને કોંગ્રેસને 500 બેઠકો મળી છે. 56 નગરપાલિકાની 2088 બેઠકોમાંથી જાહેર થયેલા પરિણામ પ્રમાણે ભાજપને 283 તો કોંગ્રેસને 170 તથા અપક્ષને 53 બેઠક મળી છે. છેલ્લે જિલ્લા પંચાયતની વાત કરીએ તો 31 જિલ્લા પંચાયતની 981 બેઠકોમાંથી જેટલા પરિણામ બહાર પડ્યા છે તેના પર નજર નાખતા જણાય છે કે ભાજપને 95, કોંગ્રેસને 147 તો અપક્ષને 3 અને અન્યને ફાળે 5 બેઠક ગઈ છે. મતદારોના મિજાજનું આંકડાકીય ફળકથન બપોરે 2 વાગ્યા આસપાસ સ્પષ્ટ થવાની અપેક્ષા છે. ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ 13ની 52 બેઠકોમાંથી 26 ભાજપને ફાળે ગઈ છે, જ્યારે 11 બેઠકો પર કોંગ્રેસનો વિજય થયો છે. તો જામનગરના કુલ 16 વોર્ડમાંથી 7માં ગણતરી પૂરી થઈ ગઈ છે, જેમાં 6 વોર્ડ ભાજપને જ્યારે 1 વોર્ડ કોંગ્રેસને ફાળે ગયો છે. દર્શક મિત્રો, વાત કરી અમદાવાદની, તો અમદાવાદમાં એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી યોજાઈ રહી છે. અમદાવાદ કોર્પોરેશનની ચૂંટણીની મતગણતરી હાથ ધરાઈ છે. ત્યાંથી માહિતી મેળવીએ અમારા સંવાદદાતા દેવશી વડોદરિયા પાસેથી. હેલો દેવશી. જે પ્રમાણે આંકડાઓ બહાર આવી રહ્યા છે અને કેટલા વોર્ડના કેટલા આંકડા અત્યાર સુધીમાં સ્પષ્ટ થયા છે, શું ચિત્ર સ્પષ્ટ થયું છે તે જણાવશો? જી પ્રાપ્તિ, ખાસ કરીને અહીંયા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે મતગણતરી ચાલી રહી છે એમાં અમદાવાદ પશ્ચિમ વિસ્તારના 24 વોર્ડની મતગણતરી એલડી એન્જિનિયરિંગ ખાતે ચાલી રહી છે. બાકીના 24 વોર્ડની ગુજરાત કોલેજ ખાતે ચાલી રહી છે. એમાં અહીંયાની વાત કરીએ તો અત્યાર સુધીમાં 9 વોર્ડની અંદર બધી જ આખી પેનલ બીજેપીની આવી છે અને 5 વોર્ડની અંદર કોંગ્રેસની પેનલ આવી છે, જ્યારે અન્ય 3 વોર્ડની અંદર મિક્સ આવ્યું છે, જેમાં સમાજવાદી પાર્ટી, કોંગ્રેસ પાર્ટી અને બીજેપીની મિક્સ મિલીજોલી, જેને પેનલ તૂટી એવું કહી શકાય એ ટાઈપની આવી છે. અને બીજા જે વોર્ડ છે એમાં ખાસ કરીને અત્યારે લાઈવ હું જોઈ રહ્યો છું કે ઇન્દ્રપુરી વોર્ડમાં
કોંગ્રેસ થોડી આગળ છે અને બીજેપીના ત્રણ ઉમેદવાર પાછળ છે, તો ઓવરઓલ જોવા જઈએ તો બીજેપીનું પલ્લું ભારે હોય એવું લાગે છે આજે સવારે. અને ઘણા બધી સંખ્યામાં કાર્યકરો અહીંયા બીજેપીના કાર્યકરો વિજય ઉત્સવ પણ મનાવી રહ્યા છે, કારણ કે ઓવરઓલ આખા ઇલેક્શનમાં તમે જોવા જાઓ એએમસીમાં તો બીજેપીનો વિજય થઈ રહ્યો હોય એવું જોવા મળી રહ્યું છે. 24માંથી 9 બેઠકોનું ચિત્ર સ્પષ્ટ થયું છે અને ત્યાં સુધીમાં આપે જણાવ્યું તે પ્રમાણે બીજેપી ક્યાંક આગળ છે અને અમે ચિત્રમાં જોઈ રહ્યા છે કે બીજેપીના કાર્યકર્તાઓ પણ ઘણા ઉત્સાહમાં છે. લોકોનો આ અંગે ત્યાં કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ હાજર હશે, તેમની શું પ્રતિક્રિયાઓ છે, તેમનો મૂડ કેવો છે અને લોકો જો હોય તો એમનો મૂડ કેવો લાગી રહ્યો છે? જી, આમ જનતા તો જનરલી ઓછી જોવા મળતી હોય છે, કારણ કે અહીંયા જ્યારે ઇલેક્શનનું કાઉન્ટિંગ હોય ત્યારે કાર્યકર્તાઓ બધી પાર્ટીઓનું કાર્યકર્તાઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એમાં બીજેપીના કાર્યકર્તાઓ કારણ કે બેઝિકલી જીત થઈ છે એટલા માટે એ લોકો સેલિબ્રેશન કરી રહ્યા છે. કોંગ્રેસના કાર્યકર્તાઓ દેખાવો તો મળ્યા હતા પરંતુ એટલા ઉત્સાહમાં નહોતા, કારણ કે પરિણામ એના તરફી નથી જઈ રહ્યું એવું થોડું લાગી રહ્યું છે અત્યારે. અને સુરક્ષા બંદોબસ્ત અહીંયા એકદમ કડક કરવામાં આવ્યો છે, કોઈ પણ વસ્તુ અનિચ્છનીય બનાવ ન બને એના માટે થઈને ટોટલ પોલીસ દ્વારા સુરક્ષા ગોઠવવામાં આવી છે. સવારે એક વાત હું તમને જણાવી દઉં કે સવારે જ્યારે ઇલેક્શન કાઉન્ટિંગ ચાલુ થવાનું હતું ત્યારે અમદાવાદના મેયર શ્રી મીનાક્ષીબેન પટેલ પણ અહીંયા મુલાકાત લેવા માટે આવ્યા હતા, તેઓ ત્યાં અવેલેબલ પણ હતા. આવ્યા ત્યારે થોડો એમનો મૂડ થોડું પ્રેશર હતું, બીકોઝ આ કાઉન્ટિંગ હતું, ઓવરઓલ ઇલેક્શન આખું સિનારિયો પણ એ રીતના હતો, પરંતુ જ્યારે જીત થઈ ત્યારે તેઓ ખૂબ જ ઉત્સાહમાં હતા. તેમણે એમ પણ જણાવ્યું કે આજે જે લોકોએ અમને જીત આપી છે એનો તો આભાર માન્યો હતો, બટ જેણે નોટામાં બટન દબાવ્યું છે એ લોકોને એ રૂબરૂ મળશે અને એમને સમજાવશે અને એમની સમસ્યાઓ જાણશે, એ ટાઈપની ઉદારતા પણ એમણે બતાવી હતી. તો ઓવરઓલ આ સિનારિયો છે અહીંયાનો. દર્શક મિત્રો, આગળ વાત કરીએ તો ભાવનગર મહાનગરપાલિકાના વોર્ડ 13ની 52 બેઠકોમાંથી 26 ભાજપને ફાળે ગઈ છે, જ્યારે 11 બેઠકો ઉપર કોંગ્રેસનો વિજય થયો છે. જામનગરના કુલ 16 વોર્ડમાંથી 7માં ગણતરી પૂરી થઈ ગઈ છે, જેમાં 6 વોર્ડ ભાજપને જ્યારે 1 વોર્ડ કોંગ્રેસના ફાળે ગયો છે. જોધપુર વોર્ડ એ ભારતીય જનતા પાર્ટીનો હંમેશા ગઢ રહ્યો છે અને રહેશે. આ વખતે પણ 29,000 ને સમથિંગ વોટિંગ હતું, એમાંથી હું 18,575 મત મેળવીને આ મારું કમળ એ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં હું અર્પણ કરવાની છું. મારી સાથેના ઉમેદવારો પણ ખૂબ જંગી સરસાઈથી વિજેતા થયા છે, રશ્મિભાઈ શાહ, ભાગ્યેશભાઈ પટેલ અને હેમાબેન આચાર્ય. અમે ચારેય, અમારા ચારેય કમળો મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સુશોભિત થશે અને હંમેશા 5 વર્ષ દરમિયાન અમે જનતાના કામ કરીશું. ગત 5 વર્ષની અંદર પણ અમે વિકાસના કામો કર્યા છે અને આ વર્ષે પણ. તો ગાંધીનગર ખાતે યોજાયેલી મતગણતરી અંગે મેળવીએ કેટલીક માહિતી આપણા સંવાદદાતા અનિશ કાદરી પાસેથી. હેલો અનિશ, અનિશ જણાવશો કે સમગ્ર રાજ્યની ભીડ અત્યારે ગાંધીનગર તરફ મંડાયેલી છે અને આપણી પાસે કદાચ સમગ્ર રાજ્યનું ચિત્ર સ્પષ્ટ થયું હશે. અત્યાર સુધીમાં શું આંકડાઓ બહાર આવ્યા છે, કયા પક્ષ તરફ પલ્લું નમેલું હોય તેમ લાગે છે? જી ચોક્કસ, એ જણાવી દઉં કે અત્યારે ગાંધીનગરમાં રાજ્ય ચૂંટણી પંચ ખાતે અમે ઉપસ્થિત છીએ. અહીંયા સમગ્ર રાજ્યમાંથી આંકડા આવી રહ્યા છે અને હું કહી દઉં આપને કે મહાનગરપાલિકામાં 572 સીટમાંથી 47 સીટમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે, જ્યારે 31 સીટમાં કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે. તો જિલ્લા પંચાયતની વાત કરીએ તો ભારતીય જનતા પાર્ટીને 122 સીટ મળી છે અને કોંગ્રેસને 206 સીટમાં એ વિન થયું છે. તો નગરપાલિકાની વાત કરીએ તો 461 સીટ પર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે અને 260 સીટ પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે. તો તાલુકા પંચાયતની વાત કરીએ તો 669 સીટમાં ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો છે.
અને 842 સીટમાં કોંગ્રેસનો વિજય થયો છે. સાથે સાથે એ પણ આપણે જણાવી દો, તાલુકા પંચાયતમાં 52 જેટલી મોટી સંખ્યા જે છે એ અપક્ષના ફાળે ગઈ છે. એટલે આપણે સ્પષ્ટ રીતે કહી શકાય હાલના જે આંકડા મળે છે તે પ્રમાણે કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ આગળ છે, જ્યારે નગરપાલિકા અને મહાનગરપાલિકાની અંદર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. થોડા જ સમયમાં આપણને સ્પષ્ટ ચિત્ર મળી જશે કે 3 થી 3:30 વાગ્યા સુધી કે આખર સમગ્ર રાજ્યમાં શું માહોલ. મહાનગરપાલિકા નગરપાલિકાનું ચિત્ર કંઈક અલગ કહી રહ્યું છે, જ્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં ક્યાંક કોંગ્રેસ લીડ કરી રહી છે. તો આ જે તફાવત છે એની પાછળ કોઈ સ્થાનિક પ્રશ્નો કારણભૂત હોય, અથવા તો કયા એવા કારણો છે, પરિબળો છે કે જે આ પ્રકારના ફેરફાર માટે જવાબદાર છે, શું લાગી રહ્યું છે? જી, જેમ આપ લોકો જાણો છો તેમ કહી શકાય કે આ વખતે જે સમગ્ર મતદાન છે એ ખૂબ જ ચર્ચાનો વિષય બની રહ્યો છે. ઘણા બધા મુદ્દાઓ સરકાર સામે હતા, એની સાથે સાથે એક પાટીદાર ફેક્ટર પણ અહીંયા કદાચ કામ કરી રહ્યું એવું લાગે છે. પરંતુ ભારતીય જનતા પાર્ટીને પોતાના કામ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો અને મુખ્યપ્રધાન આનંદીબેન પટેલે પણ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આ વખતે ભારતીય જનતા પાર્ટી જ વિજયી થશે અને ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા અને નગરપાલિકામાં એ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. પરંતુ જો વાત કરીએ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની, તો અત્યારે ક્યાંક થોડાક મતોથી અથવા થોડીક સીટથી અત્યારે ભારતીય જનતા પાર્ટી પાછળ ચાલી રહી છે. પરંતુ આવનાર 2 કલાકની અંદર ચિત્ર સ્પષ્ટ થઈ જશે એવી વાત છે. જી જેનીશ, માહિતી આપવા બદલ ધન્યવાદ. તો દર્શક મિત્રો, વાત કરીએ કચ્છની. કચ્છથી અમારા સંવાદદાતા જોડાયા છે રામજી મેરિયા. રામજી, હેલો. જી નમસ્કાર રામજી, જણાવો કે કચ્છની પરિસ્થિતિ શું છે, ક્યાંક એવું લાગી રહ્યું છે કે આજે સવારે 9 વાગ્યાથી જેમ જેમ મતગણતરી હાથ ધરાઈ તેમ તેમ જુદા જુદા તાલુકા અને જિલ્લાના આંકડાઓ ધીમે ધીમે બહાર આવવા લાગ્યા હતા, પરંતુ કચ્છ એ ક્યાંક આ બધામાં પાછળ પડ્યું હતું અને તેની કોઈ પણ સ્પષ્ટ માહિતી હજી સુધી આવી નથી, તો આ વિલંબનું કારણ શું છે? સમગ્ર રાજ્યની જેમ સરહદી કચ્છ જિલ્લામાં પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો જાહેર થઈ રહ્યા છે. તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો વહેલી સવારથી તેમના સમર્થકો સાથે મતગણતરીના સ્થળે ઉમટી પડ્યા હતા. કચ્છ જિલ્લાની નગરપાલિકાની 4 જેમાં ભુજ, અંજાર, માંડવી અને ગાંધીધામના મતગણતરી ચાલુ છે, જેમાં ગાંધીધામ અને અંજાર અત્યાર સુધી બીજેપીના ફાળે જાય છે, જયારે માંડવીમાં બીજેપીને 18 અને કોંગ્રેસને 13 એ રીતે ચાલી રહ્યો છે. જિલ્લા પંચાયતની 40 સીટોમાંથી 18 અત્યાર સુધી ભાજપ આગળ છે અને 5 કોંગ્રેસ. તાલુકા પંચાયતની વાત કરીએ તો લખપત અને નખત્રાણે કોંગ્રેસે જીતી લીધી છે. રામજી, ખાસ તો એ જણાવશો કે આ જે પરિણામો અત્યાર સુધીમાં જેટલા આંકડા બહાર આવ્યા છે, જે ટ્રેન્ડ જોવા મળ્યો છે, એ જે અપેક્ષિત હતો તે છે કે તેનાથી કંઈક જુદો રહ્યો છે? અગાઉની જે ચૂંટણી થઈ હતી તેમાં શાસક પક્ષ કોણ હતો અને તેના પ્રમાણે આ પરિણામો આવી રહ્યા છે કે કંઈક બદલાયા છે? આ પરિવર્તન છે કે પુનરાવર્તન હોય તેવું જણાઈ રહ્યું છે અત્યાર સુધીના આંકડા? અગાઉની વાત કરીએ તો સમગ્ર સ્તરે ભાજપની બોલબાલા હતી, પરંતુ આ ચૂંટણીના કારણે ક્યાંક ને ક્યાંક ભાજપને માર પડી રહ્યો એવું લાગે છે. ઘણા સ્થળે તાલુકા અને જિલ્લા પંચાયતની જે સીટો છે એમાં પણ ઘણા સ્થળે કોંગ્રેસ આગળ રહી છે, જે નંગર થતો પહેલાના એ પ્રમાણે જે અત્યારે વધુ પ્રમાણમાં દેખાઈ રહ્યું છે. ધન્યવાદ રામજી જોડાવા બદલ. અને વાત કરીએ જો સુરતની, તો સુરતથી પણ અમારા સંવાદદાતા એઝાઝ શેખ જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો એઝાઝ. જી, એવું કહી શકાય કે મહાનગરપાલિકાઓની ચૂંટણીની જ્યારે મતગણતરી હોય ત્યારે આ વખતની ચૂંટણીને ધ્યાનમાં રાખીને સુરત ઉપર લોકોની ખાસ એક આતુરતા જોવા મળી રહી હતી. અત્યારે સવારથી જો શરૂ કરવા અને જો એના પર ધ્યાન આપ્યું હોય સુરત ઉપર, તો ક્યાંક રસાકસી ભરી જંગ પણ હતી. હાલની લેટેસ્ટ પરિસ્થિતિ શું છે? સવારથી શરૂ થયેલી મતગણતરીમાં સુરતની 29 વોર્ડમાંથી 115 બેઠક પર જે મતગણતરી શરૂ થઈ હતી તેમાં અત્યાર સુધી ટોટલ 9 બેઠક પર ભાજપની પેનલ જીતી ચૂકી છે, જ્યારે 4 બેઠક પર કોંગ્રેસ જીતી ચૂકી છે. વાત કરીએ બીજા વોર્ડ નંબર 24 લીંબાયતની, કે જ્યાં રસાકસીનો પહેલાથી જ માહોલ હતો, ત્યાં 2 બેઠક કોંગ્રેસ જીતી છે, જ્યારે 2 બેઠક પર ભાજપે કબજો મેળવ્યો છે. એવી જ રીતે વાત કરીએ વોર્ડ નંબર 28 બમરોલીની, કે જ્યાં કોંગ્રેસના 1 ઉમેદવાર જીતેલા છે, જ્યારે 3 ભાજપના ઉમેદવારોની જીત થઈ છે. જી પ્રાપ્તિ. જી એઝાઝ, ખાસ એ જણાવશો કે વોર્ડ દીઠ જે આંકડાઓ આવી રહ્યા છે, પરંતુ સમગ્ર કુલ આંકડાઓની વાત કરીએ અને તો કયા પક્ષ તરફ પલ્લું નમેલું હોય તેમ લાગે છે, અને આ આંકડા છે એ શું ઇશારો કરી રહ્યા છે? અત્યાર સુધી 15 વોર્ડનું ચિત્ર સ્પષ્ટ થઈ ચૂક્યું છે.
તેમાંથી 9 બેઠક ભાજપે સંપૂર્ણપણે 9 બેઠક પર 9 વોર્ડ પર કબજો મેળવી લીધો છે. હવે અત્યારે તો ચિત્ર સ્પષ્ટ એવું થયું છે કે ભાજપ જ આ મહાનગરપાલિકા ચૂંટણી પર કબજો મેળવશે. જી જી એઝાઝ, માહિતી આપવા બદલ ધન્યવાદ. તો દર્શક મિત્રો, અત્યારે સમય થયો છે રજા લેવાનો. ફરીથી મળીશું નવા સમાચારો સાથે, માહિતી સાથે, ચૂંટણી પરિણામો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.